નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો ને સરસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતની અંદર વિષય ગણિત પ્રકરણ નંબર બાર બીજ ગણિતીય પદાવલીનો આપણે અભ્યાસ કરવાનો છે એમાં સ્વાધ્ય બાર પોઈન્ટ એક અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર ચાર સુધી આપણે અભ્યાસ કરી ગયા હતા આજે આપણે પ્રશ્ન નંબર પાંચથી શરૂઆત કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો હજુ પણ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સૌથી પહેલાંને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકન ઉપર ક્લિક કરી દો જેથી નવા અપલોડ થતા વિડીયો છે એ તમને મળતા રહે અને દરેકે દરેક વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે દાખલા નંબર જે પાંચ આપ્યો છે પ્રશ્ન નંબર એની આપણે વાત કરીએ તો નીચેના જે એક પદી જે આપણે પદાવળીઓ આપી છે એનું એક પદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો પુસ્તક તમારી જોડે છે તો આપણે પરીક્ષાની અંદર જ્યારે આવો દાખલો પૂછાય તો રકમ છે એ પેપરમાં આપેલી હોય છે તો આપણે આવો એક કોઠો બનાવી દઈશું એક પદી દ્વિપદી અને ત્રિપદી એક એક રકમ લેતા જવાનું પદાવલી અને એ કયામાં ફીટ બેસે છે ત્યાં લખી દેવાનું જોઈએ કે પહેલું છે ચોપડી તમારે જોડે છે તમે જોજો કે પહેલું છે ચાર વાય માઇનસ સાત જેડ તો ચાર વાય માઇનસ સાત જેડમાં બે જ પદ છે જુઓ એક ચાર વાય અને માઇનસ સાત જેડ માટે બે પદ છે માટે એને દ્વિપદીમાં મૂકાય એટલે કે ચાર વાય માઇનસ સાત એટલે કે એ દ્વિપદી છે બીજું છે એમાં ફક્ત વર્ગ છે તો વર્ગ એટલે એક જ પદ છે એમાં બરાબર માટે એને એક પદીમાં આપણે મૂકી દઈશું બરાબર ત્યાર પછી ત્રીજું છે એમાં એક્સ વત્તા એક્સ વાય માઇનસ એક્સ વાય એટલે કે એક્સ પછી વત્તા વાય છે અને માઇનસ એક્સ વાય છે ત્રણ પદ છે માટે એ ત્રિપદી કહેવા છે આપણે એટલે કે એક્સ વત્તા વાય માઇનસ એક્સ વાય એટલે કે એક પદ ધરાવતી હોય એક પદી કહેવાય બે પદ ધરાવતા હોય દ્વિપદી કહેવાય અને ત્રણ પદ ધરાવતા હોય ને ત્રિપદી કહેવામાં આવે છે ત્યાર પછી ચોથો જોઈએ ચોથાની અંદર એકલા સો લખેલા છે તો સો છે એ એક પદ જ છે માટે એને એક પદીમાં આપણે લખી શકાય અચળ પદ છે ચલ સિવાયનું પદ છે પણ એ આપણે એને પદ કહી શકાય પછી પાંચમું છે એ માઇનસ એ માઇનસ બી કેટલા પદ છે તો એ પછી માઇનસ એ અને માઇનસ બી ત્રણ પદ છે એટલે ત્રિપદી આવશે તો એ માઇનસ એ અને માઇનસ બી ત્રણ પદ છે માટે ત્રિપદી પછી પાંચ માઇનસ ત્રણ ટી છે જુઓ બુકની અંદર તો પાંચ માઇનસ બે જ પદ છે એટલે દ્વિપદીમાં આવશે પાંચ માઇનસ ત્રણ ટી એના પછી જોઈએ તો ચાર પી સ્ક્વેર ક્યુ બરાબર છઠ્ઠો ને સાતમું જોઈએ તો ચાર સ્ક્વેર ક્યુ માઇનસ ચાર પિક્યુ સ્ક્વેર બે જ પદ છે માટે દ્વિપદીમાં આવશે ચાર પી સ્ક્વેર ક્યુ માઇનસ ચાર પિક્યુ સ્ક્વેર બે જ પદ છે માટે દ્વિપદીમાં આવશે આઠમું છે સાત એમ એલ એક જ પદ છે માટે એક પદીમાં આવશે ત્યાર પછી જેડ વર્ગ માઇનસ ત્રણ ઝેડ વત્તા ત્રણ આઠ આઠ વર્ગ માઇનસ ત્રણ ઝેડ વત્તા આઠ ત્રણ પદ છે એટલે ત્રિપદીમાં આવશે જેડ વર્ગ માઇનસ ત્રણ ઝેડ વત્તા આઠ એટલે શેમ આવશે આ ત્રિપદીમાં આવશે પછી એ વર્ગ વત્તા બી વર્ગ બે જ પદ છે તો એ વર્ગ વત્તા બી વર્ગ દ્વિપદીમાં આવશે એ પણ દ્વિપદીમાં આવશે કારણ કે બે જ પદ છે માટે દ્વિપદી અને ત્રીજું છે એક્સ અને એક્સ વર્ગ એટલે ત્રણ છે એટલે ત્રિપદીમાં આવે બરાબર એટલે આ રીતે આપણે એને એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં પરીક્ષામાં તમે આ રીતે લખો એટલે કેટલો સરસ દાખલો લાગે અને પાકી પાકીબુકમાં પણ તમારે આ રીતે એનું વર્ગીકરણ કરી દેવાનું છે જેથી જોવામાં પણ સરળતા રહે બરાબર તમને લખવામાં પણ એક એક પદ લો તો એક પણ પદાવલી રહી જાય નહીં હવે આપણે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર છ નીચે આપેલી જોડ સજાતીય કે વિજાતીય પદોની છે તે કહેવાનું છે કે ભાઈ જે જોડ આપણને આપેલી છે એ સજાતીય પદોની છે કે વિજાતીય પદોની તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ બે આપણે ભાગ પાડ દેવાના છે આ સજાતીય પદોની જોડ અને વિજાતીય પદની જોડ તો સજાતીય પદો જેટલા પણ હશે બધા આપણે આની અંદર લખીશું વિજાતીય પદની જોડે છે એની અંદર લખીશું તો સૌથી પહેલા સજાતી અને વિજાતીય પદ કોને કહેવાય તો સજાતીય પદની ખબર પડે તો વિજાતીય પદની પણ ખબર પડી જશે તો સજાતીય પદની અંદર જે બે પદોની અંદર ચલ અને ચલની ગાત બંને સરખું હોવું જોઈએ ચલ પણ સરખો હોવું જોઈએ અને ચલની ઉપર જે ગાત આવે એ ઘાત પણ સરખી હોય તો એને આપણે સજાતીય પદ કહીશું તો જોઈએ આપણે પહેલું છે કે એક અને સો બે આપણા આપી છે એક ને સો બંને અચળ પદ છે માટે એને સજાતીય કહીશું આપણે કારણ કે એમાં કોઈ ચલ નથી તો એક અને સો એ બંને સજાતીય પદો છે બીજું છે માઇનસ સાત એક્સ અને પાંચના છેદમાં બે એક્સ તો સાત એક્સ અને પાંચના છેદમાં બે એક્સ સહગુણક નથી જોવાના ચલ કયા છે બંનેમાં એક્સ એક્સ બંનેના વર્ગ કયા છે એક એક માટે એ સજાતીય પદમાં આવશે એટલે કે માઇનસ સાત એક્સ અને પાંચના છેદમાં બે એક્સ આમાં તમે જોઈ શકો છો એક્સ સરખા છે એટલે ચલ સરખા છે ચલની ગાત એક એક છે માટે આ બંને પદ સજા છે સહગુણક છે સરખાવાના નથી ત્રીજું છે માઇનસ ઓગણત્રીસ એક્સ અને માઇનસ ઓગણત્રીસ વાય તો એ વિજાતીય પદ છે માઇનસ ઓગણત્રીસ એક્સ માઇનસ ઓગણત્રીસ વાય એમાં સહગુણક સરખા છે પણ અહીંયા ચલ એક્સ છે ને ચલ વાય છે બંને અલગ અલગ ચલ છે માટે એને વિજાતીય પદ કહીશું એના પછી ચોથું છે ચૌદ એક્સ વાય ને બેતાલીસ વાય એક્સ તો એક્સ ને વાય એક્સ બંનેમાં એક્સ અને વાય તો છે જ એટલે સજાતીય પદ આપણે કહી શકાય એટલે કે ચૌદ એક્સ વાય બેતાલીસ વાય એક્સ હવે આની અંદર આ ગુણાકારમાં છે એટલે એક્સ આગળ પાછળ લખી શકાય પણ એક્સની એક્સ ચલ છે આમે પણ એક્સ ચલ છે એક્સની એક ઘાત એક્સની એક ગાત છે આમાં વાયચલ છે આમાં વાયચલ છે વાયની એક ઘાત વાયની એક ગાત એટલે ચલ અને ચલની ગાત સરખી થાય છે એટલે માટે એને સજાતીય પદની જોડે આપણે લખીશું પાંચમું છે ચાર એમ વર્ગ પી અને ચાર એમપી વર્ગ પહેલામાં એમ વર્ગ છે તો એ વિજાતીય પદ આવશે ચાર એમ વર્ગ પી અને ચાર વર્ગ હવે આ કેમ વિજાતીય પદ થયું એ પણ સમજાવું અહીંયા એમ છે અહીંયા પણ એમ છે એટલે ચલ તો સરખા છે પણ ચલની ઘાત છે એ સરખી નથી જોવો અહીંયા બે ઘાત છે તો અહીંયા એક જ ઘાત છે એટલે ચલની ઘાત સરખી નથી આમાં બંનેમાં ચલ સરખા છે પણ બંનેમાં ચલની ઘાત અલગ અલગ જોવા મળે છે માટે એને વિજાતીય પદ કહેવામાં આવે છેલ્લું બાર એક્સ જેડ અને બાર એક્સ વર્ગ જેડ વર્ગ એક્સ જેડ પેલામાં એક એક જ ઘાત છે પેલામાં બે છે એટલે વિજાતીય પદ થશે એટલે બાર એક્સ જેડ અને બાર એક્સ વર્ગ જેડ વર્ગ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ સહગુણક નથી જોવાનો ભલે સહગુણક સરખો ચલ પણ સરખા છે પણ ચલની ઘાત સરખી નથી અહીંયા અહીંયા એક એક ગાત છે અહીંયા બે બે ઘાત છે માટે આને વિજાતીય પદ કહીશું એટલે આપણે વિજાતીય પદમાં લખી શકાય છે તો આ રીતે આપણે પ્રશ્ન છે એ લખી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર સાત એમાં એવું છે કે સજાતીય પદો આપણે ઓળખવાના છે અને એ અને બી બંનેમાં સજાતીય પદો કયા છે એ અલગ કરવાના છે તો સજાતીય પદો આપણે અગાઉ કીધું એમ કે જેના ચલ અને ચલની ઘાત બંને સરખો હોવું જોઈએ તો આપણે એક એક પદ લઈ અને જોઈએ કે ચલો માઇનસ એક્સ વાય વર્ગ તો એક્સ વાય વર્ગ વાળું બીજું પદ કયું છે તો બે એક્સ વાય વર્ગ છે બરાબર એટલે એ બંને સજાતીય વાય વર્ગ વાળું બીજું એક્સ વાય વર્ગ વાળું કોઈ પદ છે નહીં એટલે પહેલી સજાતીય પદો કયા થશે માઇનસ એક્સ વાય વર્ગ અને બે એક્સ વાય વર્ગ એટલે કે આ એક સજાતીય પદ થશે પછી બીજું કયું સજાતીય પદ થશે તો માઇનસ ચાર વાય એક્સ વર્ગ વાય એક્સ વર્ગ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે માઇનસ ચાર વાય અને આ પણ તમે જોઈ શકો છો વીસ એક્સ વર્ગ વાય એટલે એક્સ વર્ગ એક્સ વર્ગ અને વાય વાય છે એટલે બીજું સજાતીય પદ છે એ માઇનસ ચાર વાય એક્સ વર્ગ અને વીસ એક્સ વર્ગ વાય બરાબર પછી ત્રીજું બે તો મળી ગયા આપણે નીચે લીટા કરતા જવાના એટલે આપણને ખબર પડે કે એ પદ આવી ગયું છે આઠ એક્સ વર્ગ ફક્ત એક્સ વર્ગ વાળું પદ તો આઠ એક્સ વર્ગ માઇનસ અગિયાર એક્સ વર્ગ અને ત્રીજું એક્સ વર્ગ વાળું છે માઇનસ છ એક્સ વર્ગ એટલે ત્રણ છે સજાતીય પદો તો આપણે ત્રણે ત્રણ લખવાના તો આઠ એક્સ વર્ગ પછી માઇનસ અગિયાર એક્સ વર્ગ અને માઇનસ છ એક્સ વર્ગ આ ત્રણેય સજાતીય પદો છે બરાબર હવે આપણે સાત વાય તો સાત વાય વાળું એટલે કે વાય ધરાવતું પદ કયું છે ફક્ત વાય હોય એ તો એક જ છે ફક્ત આ જ છે બરાબર એટલે કે સાત વાય અને વાય હવે બાકી કયા પદ વધ્યા તો એક્સ વાળા પદ છે જો કે માઇનસ સો એક્સ તો એને આપણે ધરાવતું કોઈ પદ હોય તો ત્રણ એક્સ છે એટલે સો માઇનસ સો એક્સ અને ત્રણ એક્સ છઠ્ઠી જોડ આપણને કઈ મળે છે તો તમે જોઈ શકો છો કે માઇનસ અને બે એક્સ વાય બંને સરખા થશે એટલે કે માઇનસ અગિયાર વાય એક્સ બે એક્સ વાય હવે આ એક વાય વધ્યો છે બરાબર તો એ વાય સાત વાય અને વાય આપણને મળી ગયો છે એટલે એ પણ આવી ગયો એટલે બધા પદ આપણને મળી ગયા તમે જોઈ શકો છો બધા પદની નીચે લીટો થઈ ગયો એટલે સજાતીય પદોની જોડ બની ગઈ હવે આપણે બીમાં જોઈએ કે સજાતીય પદોની જોડ કઈ કઈ છે તો દસ ક્યુ તો ફક્ત પિક્યુ વારું પદ કયું છે તો એક આ pq વારું પદ છે બીજું કોઈ pq વારું પદ છે આમાં આપણે ચેક કરવાનું છે pq આ પણ એક પિક્યુ પદ છે જો અઠ્યોતેર ક્યુપી એટલે પિક્યુ થશે તો એ ત્રણ પદ મળે છે તો દસ પિક્યુ માઇનસ સાત ક્યુપી ગણો કે પિક્યુ ગણો જ થશે અને અઠ્યોતેર ક્યુ પી એટલે આ પેલી જોડ મળે આપણને બીજો સાત પી ફક્ત પી ધરાવતા હોય તો સાત પી પી વાળું ફક્ત બીજું છે તો આ બે હજાર ચારસો પાંચ પી બરાબર બે જ છે સાત પી અને બે હજાર ચારસો પાંચ પી ત્રીજું પદ જોઈએ આપણે ત્રીજું પદ કયું થશે આઠ ક્યુ ફક્ત ક્યુ ધરાવતો હોય એક જ ક્યુ છે એક જ છે તો ફક્ત ક્યુ વાળા પદો ગોતી લો પેલા તો એકલા ક્યુ વાળા પદો છે એમાં આ માઇનસ સો ક્યુ એમાં એક જ ઘાત છે પછી બીજું કોઈ ક્યુ વાળું પદ નથી એટલે આપણને આઠ ક્યુ અને એને અનુરૂપ તમે જોઈ શકો છો માઇનસ સો ક્યુ તમે જોઈ શકો છો કે એના જે પદો છે ચલ અને ચલની ઘાત સરખી છે હવે પી પી સ્ક્વેર ક્યુ સ્કવેર વાળા એટલે કે પીનો વર્ગ અને ક્યુ નો વર્ગ વાળા જોઈએ તો આ એક છે આ બીજું છે પીવર્ગ ક્યુ વર્ગ વાળું એ ભલે ક્યુ વર્ગ પી વર્ગ છે પણ પી વર્ગ ક્યુ વર્ગ કહેવાશે અને પીવર્ગ ક્યુ વર્ગ બંને હોય બીજું કોઈ નથી એટલે કે માઇનસ પીવર્ગ ક્યુ વર્ગ અને બાર ક્યુવર્ગ પીવર્ગ ચલો પાંચમું ફક્ત અચળ પદ ધરાવતું માઇનસ ત્રેવીસ અને એકતાલીસ માઇનસ ત્રેવીસ અને એકતાલીસ ચલો ફક્ત પી વર્ગ વાળું માઇનસ પાંચ પી વર્ગ છે તો પીવર્ગ વાળું પદ ફક્ત પી વર્ગ વાળું આ એક સાતસો એક પી છે એટલે કે માઇનસ પાંચ પી વર્ગ અને સાતસો એક પી વર્ગ સાતમી જોડી કઈ બાકી રહી હવે તો તેર પી વર્ગ ક્યુ વર્ગ અને ક્યુ પી વર્ગ બંને એક જ થશે જો પી નો વર્ગ છે પી નો વર્ગ છે ક્યુ ક્યુ એટલે એક જોડી એ બનશે વર્ગ વર્ગ અને તો આ રીતે બધા જ પદો છે આપણે જોડી બનાવી શકીએ સજાતીય પદોની તો આ રીતે પરીક્ષાની અંદર પણ પૂછાય તો તમારે આ રીતે એક એક પદ લઈ અને શોધતા જવાનું અને સજાતીય પદોની જોડી બનાતા જવાનું છે તો અહીંયા આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એકના તમામ દાખલા છે પૂર્ણ થાય છે તો તમે દાખલાઓ જોઈ અને ફરીથી જાતે ગણવાનો પ્રયત્ન કરજો થેન્ક યુ